ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. નવા સમયની નવી વાર્તા, ભાવો મળે ન ઢોર ચારતા, પંચતંત્રની વાતો કરતા, ગપ્પા પણ અહીં ખરા મારતા. ચાંદો આપણો જાશે સ્કૂલ, સિંહ ભાઈ પણ આપણા કુલ, ખિસકોલીને શોપિંગની ટેવ, વાઘન જોઈએ એસી કેવ. ઇતિહાસની વાતોને વિજ્ઞાન તરફ માડીશું મીઠ, ક્યાંક ફેક્ટ તો ક્યાંક ફેન્ટસી, જીવન ઘડતરની આશિક. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન, ધીરુબેન પટેલના સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન, ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે સસલું થઈ ગયું સીધું. એક વખત એક જંગલ હતું. એ જંગલમાં એક ઝાડની બખોલમાં સસલાનું ફેમિલી રહેતું હતું. સસલો, સસલી અને એના 3-4 બચ્ચા. એ લોકો રોજ પેલા દરમાંથી બહાર નીકળે, આજુબાજુ ચરે, લીલું લીલું કૂણું કૂણું ઘાસ ખાય, પાછા અંદર જતા રહે. પણ એ ત્યાં એક રસ્તો હતો, ત્યાંથી રોજ રસ્તા પરથી હાથી પસાર થાય. હવે હાથીને તો ખબર પણ નહોતી કે અહીંયા સસલા રહે છે. હાથીએ કોઈ દિવસ એમની સામે જોયું જ નહોતું. એ તો એની મસ્તીમાં જતો હતો, ખાતો હતો, પીતો હતો. તો સસલી છે ને, એણે કહ્યું કે હાથી અહીંથી જાય છે અને રોજ આપણા ઘર સામે જુએ છે, એટલે એક દિવસે આપણને કચડી નાખશે. એટલે અને આપણે ઉગતો નહીં દામીએ તો એ આપણને કચડી નાખશે. અને એની વાત સસલાએ માની લીધી. સસલો કે સારું, એને હું સીધો કરીશ. એના નાના નાના બચ્ચાએ કહ્યું કે બાપુજી બાપુજી, હાથીનું તમે કદ જુઓ અને આપણું કદ જુઓ. એના એક કાન કરતા એ નાના આપણે છીએ, તો તમે એને કેવી રીતે સીધો કરશો? માટે એ બાજુ જોવાનું માડીવાળો, એ આવશે તો આપણે દોડી જઈશું. પણ સસલું કે નહીં, એ તો તાનમાં આવી ગયું કે મારી વાઈફે મને કહ્યું છે, હવે મારે તો એને સીધો કરવો જ પડે. હવે એણે શું યુક્તિ કરી કે એક દોરડું લઈ આવ્યો, એનો ગાળિયો બનાવીને એ રસ્તા પર મૂક્યો જ્યાંથી હાથી પસાર થતો હતો. અને હાથીનો પગ એમાં ભરાવાની જ વાર હતી. અને થયું પણ એવું કે હાથી ત્યાંથી જતો હતો તો એ ખાવા ઊભો રહ્યો, ત્યાં બધું ઘાસ મૂક્યું હતું, અને હાથીનો પગ પેલા ગાળિયામાં આવી ગયો. અને આ બાજુથી સસલાએ દોરડું ખેંચીને ગાળિયો ટાઈટ કરી દીધો. હાથીને ખબર ના પડી, કારણ કે સસલાનું દોરડું હતું કેવું હોય, ઝીણું ઝીણું. હવે હાથી તો ત્યાં ઊભો રહીને ઘાસ ખાતો હતો. સસલું પેલું દોરડું લઈને ગયું ને એક ઝાડ પર બાંધ્યું. પછી થયું કે આ ઝાડ તો બહુ નબળું છે, એટલે હાથી એને ઉખાડીને લઈ જશે. ત્યાંથી એણે કાઢ્યો ગાળિયો અને બીજા ઝાડ પર બાંધ્યો. પાછું જોયું કે આ ઝાડ પણ નબળું છે. બાજુમાં ગયો, સશક્ત મોટું કદાવર થડવાળું એક ઝાડ હતું. હા, આ બરોબર છે. ત્યાં એણે ગાળિયો બાંધ્યો, પણ એને થયું કે આ પણ નબળું લાગે છે. હવે સૌથી સબળું શું, આ બધામાં આ ઝાડ કરતાં પણ શક્તિશાળી શું? તો સસલાને થયું કે મારો પગ, મેં જ્યારે નક્કી કર્યું જ છે કે આને સીધો કરવો છે, તો મારા પગથી વધારે શક્તિશાળી બીજું શું છે? અને સસલાએ ગાળિયો અને બીજી દોરી બાંધી પોતાના પગ પર, અને પછી અદબ વાળીને મૂછે તાલ દેતો ઊભો રહ્યો. હાથીભાઈનું ખાવાનું પૂરું થયું અને હાથીભાઈએ જેવું ચાલવાનું શરૂ કર્યું, એવા જ સસારાણા પાછળ ઘસડાયા કે અરે મરી ગયો મારો બાપ, મને બચાવો. પણ હાથી તો સાંભળે જ નહીં, ઘસડાતું, કૂટાતું, અથડાતું, છોલાતું સસલું દૂર દૂર સુધી ગયું. અને જ્યાં ઘાસ આવ્યું, હાથી પાછો ઊભો રહ્યો. સસલાએ જેમ તેમ કરીને પોતાને છોડ્યો અને એના ઘા પંપાળતો પંપાળતો એ પાછો આવ્યો, અને એનું બધું અભિમાન ઓસરી ગયું. આ રીતે સસલું થઈ ગયું સીધું.
પૂડો ખાવા જાય।